નમસ્કાર દર્શક મિત્રો રિયસ સમાચારમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરતા પહેલા જો એક નજર આજની હેડલાઇન પર સુરતમાં આ પાર્ટી લોક દરબાર યોજાય એ પહેલાશ પોલીસે કાર્યકરો ટોળી સાથે કરી અટકાયત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાંચ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર ત્રણની ગણતરીના કલાકોમાં ધરપકડ વાઘા તળાવમાં મૂડી રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગ બીડી ગેંગના જમાયનું મોત

થોડા દિવસો અગાઉ વડાપ્રધાન દ્વારા અમુક રાજકીય પક્ષો દ્વારા લોકોને ફ્રીની રેવડી આપવાના મુદ્દે ટકોર કરવામાં આવી હતી જેના વિરોધમાં સુરતની પાર્ટી દ્વારા લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ શરૂ થાય તે અગાઉ જ પોલીસ દ્વારા કાર્યકરો અને કોર્પોરેટરોની ટીંગા ટોળી સાથે અટકાયત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટી દ્વારા લોકો પાસે મત જાણવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું

એને મફતમાં વિમાનની મુસાફરી મળે છે ગાડી બંગલાઓ મળે છે એશો આરામ મળે છે એને ફ્રીની રેવડી કહેવાય કે એક સામાન્ય માણસને આ મોંઘવારીમાં બસો યુનિટની વીજળી મફત મળે છે સ્વાસ્થ્ય સુવિધાઓ મફત મળે છે એને એને મફતની રેવડી કહેવાય તો આ તમામ મુદ્દાઓ દ્વારા અમે પ્રજાને જાગૃત કરવા માટે આજે કાર્યક્રમ કરી રહ્યા છે કે જે ખરેખર ફ્રી ની રેવડી કોને કહેવાય અને ખરેખર પ્રજા હિતના કાર્યો કોને કહેવાય પ્રજાનો અધિકાર કોને કહેવાય વિરોધ એ રીતે કરવામાં આવ્યો કે અમે બે પ્રજા માટે બે ઓપ્શન મૂકેલા છે કે તમે નક્કી કરો કે આ ફ્રીની રેવડી કોને કહેવાય એક લારીમાં મુકેલા છે ઉદ્યોગપતિઓને મળતી અને ભાજપના નેતાઓને મળતી સુવિધાઓ ફ્રીમાં બસની મુસાફરી ફ્રીમાં એરોપ્લેનની મુસાફરી ફ્રીમાં એશો આરામ અને કરોડોની લોન માફી અને એક બાજુ સામાન્ય માણસને જે સ્વાસ્થ્ય સુવિધાઓ શિક્ષણ સુવિધાઓ ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે લોકોએ નક્કી કરવાનું છે કે સાચા અર્થમાં ફ્રીની રેવડી કોને કહેવાય સુરત ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ કાપડના વેપારીઓ સાથે પાંચ કરોડ સાત લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને ફરિયાદના આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે દ્વારા પાડવામાં આવ્યો હતો સુરત શહેરને ટેક્સટાઇલનું હબ કહેવામાં આવે છે તરપિંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ સામે આવે છે હરીશ ધુમડીયા નામના વ્યક્તિ સુરતના કતારગામ વિસ્તારમાં રહે છે અને તેઓ ઉદના વિસ્તારમાં આવેલ બ્રહ્માણી જરીના નામની ગ્રે કાપડનો વેપાર કરે છે તેમણે ઇકોનોમિક સેલમાં એક ફરિયાદ કરી હતી કે કાપડ દલાલ રાજકુમાર ભંડારી ઋષભ પ્રોપરાઇટર ભરત કોઠારી સિદ્ધેશ્વરી અગાઉથી આયોજન કરી કાવતુર રચી ટેક્સટાઇલ માર્કેટના વ્યવર્સો પાસેથી કાપડની ખરીદી કરી હતી પ્રથમ વખત તમામને રૂપિયાની ચુકવણી કરી દીધી હતી ત્યારબાદ ફરી માર્કેટમાંથી અલગ અલગ વિવર્સ પાસેથી મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ખરીદ્યો હતો

આ ફરિયાદ થાય એના ગણતરીના સમયમાં ઇકોનોમિક સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ ઇકોનોમિક સેલ દ્વારા આરોપી કિશન પટેલ ભરત કોઠારી રાજકુમાર ભંડારીની ધરપકડ કરી હતી આ ત્રણેય આરોપી સુરતના અલગ અલગ કાપડના વેપારીઓ પાસેથી શરૂઆતમાં માલની ખરીદી કરી પેમેન્ટ ચૂકવી દેતા હતા ત્યારબાદ મોટા પ્રમાણમાં ગ્રે કાપડનો જથ્થો વધારી ખરીદતા હતા અને પેમેન્ટની ચૂકવણી કરતા ન હતા સુરતના વાઘા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગ થઈ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં મીંડી ગેંગના જવાઈનું મોત નીપજ્યું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે તો આ સમગ્ર મામલે લાલગેટ પોલીસ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે વાઘા વિસ્તારમાં રવિવારની મોડી રાત્રે ચાર રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ હતી ફાયરિંગ મેન્ડી ગેંગના જમાઈ ઉપર કરાયું હોવાનું સામે આવતા સુરતમાં ફરી એકવાર ગેંગ બારે દસ્તક દીધો હોવાની ચર્ચાઓ બહાર આવી હતી ફાયરિંગમાં ઘવાયેલા હાજી નામના ઈસમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા મધરાતે એમનું મોત નિપજ્યું હતું માથાભારે આરીફ મેન્ડીના જમાઈની હત્યાને લઈને વાતાવરણ તણાવભર્યું બની જતા પોલીસ ગોઠવી દેવામાં આવી હતી ફાયરિંગ કરનારો હત્યાનો આરોપી હોવાનું અને પેરોલ પર બહાર આવ્યા બાદ હત્યાને અંજામ આપી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે

જેથી તેને પકડવા પોલીસની ટીમે તાપી નદીમાં હોડકાનો ઉપયોગ કરી જાડી જાકરામાં સર્ચ કરી તેને પકડી પાડ્યો છે મુંબઈ ખાતે ઇબ્રાહીમ હુસેન ઓડિયાના પાસેથી અવારનવાર એમડી ડ્રગ્સ તેમજ કોકેઇનના માદક દ્રશ્યો જથ્થો લાવી સુરત ખાતે તેનો સાળો સાઈદ અલ્તાફ સૈયદ તેમજ તેમનો મિત્ર ફાદ સહીદ શેખના મારફતે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ડિલિવરી કરતો હોવાનું કબૂલ્યું હતું તારીખ છવ્વીસ જૂન ના રોજ મુંબઈ ખાતેના ઇબ્રાહીમ હુસૈન ઓડિયા તેમજ તનવીર ઓડિયા પાસેથી રૂપિયા ઓગણચાલીસ લાખ રૂપિયાનું પ્રતિબંધિત ઓગણચાલીસ ગ્રામ કોકેન ડ્રગ્સનો જથ્થો સુરત ખાતે વેચાણ કરવા મંગાવ્યું હતું આ ગુનામાં અગાઉ મુંબઈની દંપતી ઝડપાયા હતા ત્યારબાદ તેનો સાળો સાઈદ અલ્તાફ સૈયદ તેમજ તેનો મિત્ર ફહાદ સહીદ તેમની શેખની પણ આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી

તેના મિત્ર ઋષિ શૈલેશ શ્રોફને વર્ષ બે હજાર સત્તરમાં ઈસરો કંપનીમાં મશીન ખરીદી ધંધો કરાવે છે મને રોકાણ મદદ કરશો તો વાર્ષિક ચાલીસ થી પચાસ નફો આપીશ તેવી લાલચ આપી હતી જેથી લાલચમાં આવી પેરીએ પોતાના અને પરણીત પુત્રીના બેંક એકાઉન્ટમાંથી ઋષિને આરટીજીએસ ની રૂપિયા બેતાલીસ લાખ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ વર્ષ બે હજાર ઓગણીસ સુધી એક પણ રૂપિયો પરત આપ્યો ન હતો જેથી પેરીએ નફા સહિત રૂપિયા એકાવન લાખ ચાલીસ હજારની ઉઘરાણી કરતા

ચૂકવવાનું કઈ સમાધાન કર્યું હતું પરંતુ પણ પૈસા સુરતમાં સ્પાના નામે ઠેક ઠેકાણે દેહ વેપાર ચાલી રહ્યો છે ત્યારે ડિંડોલી પોલીસે બાતમીના આધારે માર્ક પોઈન્ટમાં દરોડા પાડી ત્યાંથી બે મહિલાઓ દ્વારા ચલાવાતા કુટણખાનાને ખાનાને જડપી પાડવામાં આવ્યું હતું સુરતમાં બેસુ ઉમરા અઠવાલાએ કતારગામ અડાશણ પાલ વરાશા સરથાણા મોટા વરાશામાં ઠેક ઠેકાણે સ્વાના નામે હાલ દેહ વેપાર ચાલી રહ્યો છે ત્યારે આ બધીને દૂર કરવા સુરત પોલીસ પર મક્કમ હોય તેમ લાગી રહ્યું છે સુરત ડિંગોલી પોલીસે બાતમીના આધારે ડિંડોલી ખાતે આવેલ માર્ક પોઈન્ટમાં દરોડા પાડ્યા હતા જ્યાં એક દુકાનમાં બે મહિલાઓ દ્વારા ચલાવાતા કુટણખાનાને ઝડપી પાડી દેહ વેપાર કરાવનાર બંને મહિલાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો પોલીસની કામગીરી સ્થાનિકોએ વખાણી હતી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર બાવીસ માં લેવાયેલી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સીસીટીવી સહિતના નિરીક્ષણ ટીમો દ્વારા પરીક્ષાનું આયોજન બોર્ડની સૂચના પ્રમાણે કરવામાં આવ્યું છે પરીક્ષા સેન્ટરના સ્કૂલના આચાર્ય દીપિકા શુક્લાએ જણાવ્યું કે બોર્ડની સૂચના પ્રમાણે અમારી શાળા દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રીતે જેમ બોર્ડની પરીક્ષામાં સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવે તે રીતે એક ક્લાસમાં ત્રીસ પરીક્ષાર્થીઓને બેસાડવામાં આવ્યા છે ઓછી મહેનતના કારણે ના પાસ થયેલા વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા ફરી તક આપવામાં આવે છે આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ ચાલુ વર્ષના આગળના ધોરણમાં અભ્યાસ કરી શકે છે આજથી શરૂ થયેલી પરીક્ષા આગામી બાવીસમી જુલાઈ સુધી ચાલશે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ જે બે પેપરમાં નાપાસ થયા છે તથા સાયન્સમાં પણ બે વર્ષ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ માટે પરીક્ષા સુરત એસઓજી એ લસકાણા નજીકની એક બાઇક સવારને ચાર કિલો ઓફિસ સાથે રંગ્યા હાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે પોલીસનું કહેવું છે કે બાતમીના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે

તે અંતર્ગત સુરત એસઓજીએ લશ્કાના નજીકથી એક બાઇક સવારને ચાર કિલો ઓફિન સાથે રંગ્યા હાથે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે પોલીસનું કહેવું છે કે બાતમીના આધારે આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે સુરત શહેર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે એક બાઇકની અંદર એક વ્યક્તિ નશીલા પદાર્થને લઈને સુરતમાં સપ્લાય કરવા આવી રહ્યો છે તે આધારે પોલીસે વોચ ગોઠવી હતી આરોપીને ઝડપી લીધો હતો હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરતમાં સ્વાદ પ્રિય લોકો સ્વાદિષ્ટ વાનગીઓનું વેચાણ કરતી જગ્યાઓ પર પડાપડી કરતા હોય છે આ સ્વાદિષ્ટ વાનગીઓમાં કેટલી વાનગીઓ ખાવા યોગ્ય છે અને લોકોના સ્વાસ્થ્યને યોગ્ય છે તે જરૂરી બને છે આ કાંદી પદાર્થનું વેચાણ કરતા લોકોને ફૂડ લાયસન્સ લેવું પડે છે આ લાયસન્સની જાણકારી આપવાની સાથે ફૂડનો ધંધો કરતા લોકોને માટે કતારગામ ખાતે ઇન્ડિયન ફૂડ સોલ્યુશન દ્વારા એક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયન ફૂડ સોલ્યુશન અને સફર ફર્સ્ટએઇડ રેકગનાઇઝ ટ્રેનિંગ પાર્ટનર ફર્સ્ટએઇડ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારના આદેશ મુજબ કાંદ્ય પદાર્થનું વેચાણ કરતા સંગ્રહ કે ઉત્પાદન કરતા તમામ લોકોએ આ ટ્રેનિંગ અને તાલીમ લેવું જરૂરી બને છે તેમજ આ ધંધા સાથે સંકળાયેલા લોકો અને તમામ ધંધાર્થીઓ માટે આ તાલીમ ફાયદાકારક સાબિત છે તેમજ ટ્રેનિંગ કાર્યક્રમ અને પ્રમાણપત્ર સરકારના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ થતું હોય છે જ્યારે રાશિ સર્કલ નજીક શ્રીરામનગર સોસાયટી ખાતે જિલ્લા કોર્ડિનેટર ધર્મેશ પટેલ દ્વારા આજે શહેરના કેટર્સ માટે ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કેટર્સ હાજર રહ્યા હતા કુડ ને લગતી અને તે ધંધાને લગતી જરૂરી માહિતી મેળવી હતી બ્રિજેશ પટેલ છે ઇન્ડિયન ફૂડ સોલ્યુશન વતી આજે સુરત ખાતે અમે કેટરિંગ માટે એડવાન્સ કેટરિંગનો એક કોર્સ રાખેલો હતો જેની અંદર ચાલીસેક કેટરિંગ બિઝનેસની અંદર ઇન્વોલ્વ લોકોએ પાર્ટિસિપેટ કર્યું એને અમે ફૂડ બિઝનેસ રિલેટેડ જે ફૂડ સેફ્ટીના શેડ્યુલ ફોરના નિયમો શું કહે છે એને કેવી રીતે પાલન કરી શકાય અને એ પાલન કરવાથી એમનું અને એમના ગ્રાહકોનું સ્વાસ્થ્ય થતું નુકસાન કેવી રીતે અટકાવી શકે છે એના વિશેની માહિતી આપી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન એ લોકો આવતા વખતમાં કરી અને એમનું કિચન જે ગુડ હાઇજીનિક પ્રેક્ટિસથી ગુડ સ્ટોરેજ પ્રેક્ટિસથી સુદ્રઢ બનાવશે અને સારી હાઇજીનિક પ્રેક્ટિસ ફોલો કરશે એવી આશા છે એમને

ત્યારબાદ જસુબેન સોના હોટેલક્ષે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજી શાળાના ઉજ્જવળ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું રવિવારના રોજ વિસ્તારમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યાલય ખાતે વર્ષ અડા લેવાયેલા ધોરણ દસ અને બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડ તથા એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર ઇનામને આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નર્સરી જુનિયર કેસી સિનિયર કેસી ધોરણ બાર સુધીના પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ આ તેજસ્વી તારલાઓને આશીર્વચન આપવા સુરતના જાણીતા લેપ્રોસ્કોપી સર્જન ડોક્ટર ચિરાગ શાહ વિડિયાત્રીશિયન ડોક્ટર કૃપા પારેખ સીએ જયદીપ ગાદેદા તથા શાળાના ડાયરેક્ટર પ્રીતિબેન શાહ અને શાળાના શિક્ષક દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા શ્રી સરસ્વતી વિદ્યાલય ડાયરેક્ટર આચાર્ય આજરોજ શાળામાં અધ્યેતા સન્માન સમારોહનું આયોજન કર્યું છે શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં જે વિદ્યાર્થીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવા નર્સરીથી ધોરણ બાર સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આજે અભિવાદિત કરવામાં આવશે આ વિદ્યાર્થીઓની સિદ્ધિથી જે વિદ્યાર્થીઓ વર્ગમાં સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શક્યા એ વિદ્યાર્થીઓને પણ પ્રેરણા પ્રાપ્ત થશે કે ભાઈ પરિશ્રમથી જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને જે વિદ્યાર્થીઓ પોતાની પરિશ્રમથી મુઠ્ઠીઓની રેખા બદલી નાખી એ વિદ્યાર્થીઓ એમને પ્રોત્સાહન આપશે કે તમે પણ કંઈક કરી શકો છો તમે પણ પરિશ્રમ કરવા માંડો તમારી પણ મુઠ્ઠીઓની રેખા બદલાઈ જશે પ્રીતિ સુરતમાં પ્રમુખ વિદ્યાલયમાં આ વર્ષના તેજસ્વી તારલાઓ ધોરણ દસ અને બારના સન્માન સાધુ સંતોની ઉપસ્થિતિમાં કરી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું કોઝવે રોડ પર આવેલી પ્રમુખ વિદ્યાલયમાં શાળામાં વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં લેવાયેલા ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષામાં પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કરનાર તથા એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનારને પણ ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ જુનિયર કેજી અને સિનિયર કેજી થી ધોરણ બાર સુધીના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારને પણ ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા આ તેજસ્વી તારલાઓને આશીર્વચન આપવા પરમ પૂજ્ય સત શ્રી તથા શાળાના આચાર્ય સુરેશભાઈ ભોગીલાલ ઠક્કર તેમજ મહેન્દ્રભાઈ લખાણી રમેશભાઈ લખાણી તેજસભાઈ સુરેશભાઈ ઠક્કર અને શાળાના શિક્ષક દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા ઉત્સાહભેર અને મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ માધ્યમિક શાળામાં આચાર્ય છું મારું નામ સુરેશભાઈ ઠક્કર છે અને આજે જે મારી શાળાના તેજસ્વી તારલાઓ એ વન એ ટુ ગ્રેડ પામેલા છે તેમનું ઇનામ વિતરણનો કાર્યક્રમ આજે રાખેલો છે સાત વિદ્યાર્થીઓ એ ટુ છે બે વિદ્યાર્થીનીઓ એ વન છે એવી જ રીતે બારમા ધોરણમાં પણ એ ટુમાં ચાર વિદ્યાર્થીઓ આવેલા છે હું પ્રમુખ હવે જોઈએ દેશ વિદેશ અને સૌરાષ્ટ્રના મુખ્ય સમાચારો

આ દરમિયાન પડેલા ધોધમાર વરસાદે આખા જિલ્લામાં તબાહી મચાવી છે કચેરીની બહાર ભાગે નીકળતા અધિકારીઓ પણ મજબૂર થઈ દોડવું પડ્યું હતું બે બે વાર પૂર આવતા જનજીવન પર માઠી અસર થઈ છે પૂરનો પાણી ઓસરી ગયા બાદ જિલ્લાના અનેક ખાડીઓ પર રહેલ કોઝવે નદીના પુલો અને માર્ગોના ખૂબ જ વધારે ધોવાણ થયું હોવાની બાબત સામે આવી છે માર્ગો કે પુલોનો થયેલ ધોવાણ પર તંત્ર લીલાપોતી કરી પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કરી રહે છે પરંતુ ધરમપુર થી કપરાડા જતા માર્ગનો થયેલ ધોવાણ તંત્ર લીલાપોતી કરી છુપાવે નહીં શકે આખો માર્ગ ખાડામાં ગયો હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે માર્ગ પર ખાડા પડી ગયા છે કે ખાડાઓની વચ્ચેથી માર્ગ બનાવવામાં આવ્યો છે તેમ વાહન ચાલકો કટાક્ષ કરી રહ્યા છે ધરમપુર આશુરા સર્કલ પાસેથી ચેક કપરાડા સુધી ખરાબ થઈ ગયેલ આખા માર્ગને કારણે વાહન ચાલકો તોડ હાલાકી બેઠી રહ્યા છે

હું અને વિપક્ષના યશવંત સિંહા વચ્ચે મુકાબલો છે પણ જે રીતે એનડીએના ઉમેદવારો મુર્મુને સમર્થન મળ્યું છે તે જોતા તેમનો વિજય નિશ્ચિત છે એકવીસમી એ મતોની ગણતરી થશે અને પચીસ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ ગ્રહણ કરશે દ્રૌપદીએ સત્યાવીસ પક્ષોએ તો સિંહાએ ચૌદ પક્ષોનું સમર્થન છે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સોમવારે સવારે દસ વાગ્યાથી મતદાન શરૂ થયું રાજ્યની વિધાનસભાઓ સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યું છે

ૌહાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ફોન પર ચર્ચા કરી હતી બસની દુર્ઘટનાની માહિતી આપતા તેમણે કહ્યું કે તમામ મૃતદેહોને સન્માન સાથે મહારાષ્ટ્ર મોકલાશે શિવરાજ તેમના પ્રશાસનના પ્રયાસોથી માહિતગાર કર્યા હતા

બોર્ડના કહેવા પ્રમાણે જીએસટીના ના ક્ષેત્રમાં બહાર રહેલા ઉત્પાદનો અને સેવાઓને હવે જીએસટીમાં આવરી લેવામાં આવ્યા છે જોકે કેટલાક નિયમો હજુ પણ આ ઉત્પાદનો ક્ષેત્રમાંથી બહાર રાખી સીબીઆઈસીએ ગ્રાહકોને જીએસટી ભર્યા વગર આ ખરીદવા માટેનો રસ્તો બતાવ્યો છે તો તેમાં કેટલીક પ્રી પ્રોડક્ટ છે જે પહેલેથી જ પેકિંગમાં આવે છે સીબીઆઈસીના ના કહેવા પ્રમાણે પચીસ કિગ્રા સુધીનું વજન ધરાવતા લોટ ડાળ ચોખા કે કોઈ પણ અનાજના સિંગલ પેકિંગ લેબો પ્રોડક્ટ બનાવવામાં આવશે તેના પર 5% જીએસટી લાગુ થશે અત્યાર સુધી આ વસ્તુમાં ટેક્સ છૂટ મળતી હતી પરંતુ 25 કિગ્રા થી વધારે વજન ધરાવતા લોટ ચોખા અન્ય સામગ્રી પેકેટ ઉપર કોઈ જીએસટી નહીં લાગે લોકોની ચિંતામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી સરકારે પ્રીપેક્ડ લેબ્ડ કોમોડિટી કેટેગરી અંગે સ્પષ્ટતા કરી છે કે સરકારે જણાવ્યું છે 25 કિગ્રા થી વધારે વજનમાં માં લોટ ચોખા દાળ કે અન્ય અનાજના પેકેટ રે આ કેટેગરીમાં નહીં ગણવામાં આવે આ કારણે આ પ્રકારના પેકેટ પર કોઈ જીએસટી નહીં લાગે સરળતાથી સમજીએ તો છૂટક વેચાણ માટે પચીસ કિગ્રા વજનથી લૂંટની થેલી કે બોરી ઉપર પાંચ ટકા જીએસટી લાગશે અને ગ્રાહક તે મુજબ પૈસા ચૂકવવા પડશે પરંતુ જો ગ્રાહક લોટની ત્રીસ કિગ્રા વજનની બોરી કે પેકેટ ખરીદશે તો તેના પર કોઈ જીએસટી નહીં લાગે પરંતુ જો કોઈ પ્રકારના પ્રોડક્ટનું વજન પચીસ કિગ્રાથી વધારે છે પણ તે સિંગલ પેકમાં નથી તો પણ પાંચ ટકાનો જીએસટી ચૂકવવો પડશે મતલબ કે દસ દસ કિલોના ત્રણ પેકેટ હોય તો કુલ વજન મામલે સુપ્રીમ કોર્ટે એક મહત્વની વાત રાખી છે સુપ્રીમ કોર્ટે અરજી ને જણાવ્યું કે તમે એવા નક્કર ઉદાહરણ રજૂ કર્યા જ્યાં કોઈ રાજ્ય વિશેષમાં હિન્દુઓની વસ્તી ઓછી હોવા છતાં તેમણે લઘુમતીનો નો દરજ્જો માંગવા પણ ન મળ્યો હોય અરજીકર્તા તરફથી વરિષ્ઠ વકીલ અરવિંદ દત્તારે કોર્ટમાં જણાવ્યું કે આ મુદ્દો અગાઉ પણ કોર્ટમાંથી રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગને મોકલવામાં આવે છે કોર્ટે અલ્પસંખ્યક આયોગને રિપોર્ટ રજૂ કરવા માટે જણાવ્યું છે બે સપ્તાહ બાદ આ કેસમાં આગામી સુનાવણી થશે સુનાવણી દરમિયાન જસ્ટિસ યુ લલિતે જણાવ્યું કે જો કોઈ નક્કર મુદ્દો છે તો મિઝોરમ કાશ્મીરમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે તો જ અમે આ મુદ્દા પર ધ્યાન આપી શકીએ અમને એક નક્કર સ્થિતિની જરૂર છે જ્યાં સુધી અધિકારોને સ્પષ્ટ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ અંગે વિચાર નહીં કરી શકીએ ત્યારે અરજીકર્તાએ વકીલે કહ્યું કે ઓગણીસો ત્રાણુંમાં એક નોટિફિકેશન પ્રમાણે મુસ્લિમ ઇસ્માઇલ શીખ બુદ્ધ પારસી જૈન રાષ્ટ્રીય સ્તરે અલ્પસંખ્યક છે કોર્ટના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે અલ્પસંખ્યકને રાજ્ય દ્વારા સૂચિત એટલે કે નોટિફાઈડ કરવામાં આવશે સમાચારો સમાપ્ત કરતા પહેલા જો એક નજર હેડલાઇન પર સુરતમાં આ પાર્ટી લોકદરબાર યોજે એ પહેલાશ જ પોલીસે કાર્યકરો અને ટીંકા સાથે કરી અટકાયત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાંચ કરોડ રૂપિયાથી વધુની છેતરપેડી કરનાર ત્રણની ગણતરીના કલાકોમાં ધરપકડ વાઘા તળાવમાં મોડી રાત્રે ત્રણ રાઉન્ડ ફાયરિંગ મેંડી ગેંગના જમાઈનું મોત કોકેન અને એમડી ડ્રગ્સના જથ્થો મુંબઈથી મંગાવી સુરત બેચાર મુખ્ય પેન્ડલર ઇસ્માઈલ ગુરશર ઝડપાયો વૈષ્ણુની વિધવાને વાર્ષિક ચાલીસ ટકા નફવાની લાલચ આપી પિતા ચોવીસ પોઇન્ટ પચાસ લાખ પડાવ્યા ડિડોલીના માર્ક પોઈન્ટમાં બે મહિલાઓ દ્વારા ચલાવાતા કુટણખાના પર પોલીસની રેડ તો આ હતા અત્યાર સુધીના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા નમસ્કાર